અમદાવાદના ઉગણજમાં યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હરિપ્રબોધ યુવા મહોત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યું યુવા મહોત્સવના કાર્યક્રમમાં એક સાથે બે લાખ યુવાનો મહોત્સવમાં હાજર રહેશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાનુભાવો અને સંત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે હાલ યુવા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજની પેઢીના યુવાનો વ્યસન મુક્ત બને તે માટે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજ પણ છેલ્લા બે અઢી વર્ષથી યુવા મહોત્સવ કરીને યુવાનો માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે દેશ વિદેશમાં જઈને ખૂબ વિચરણ કરીને યુવાનોને તૈયાર કરવામાં સૌથી વધારે તો તૈયાર કરવામાં પ્રેમ આપવાની ખૂબ જરૂર પડે એટલે પોતે જઈને એના જેવા થઈને એને પ્રેમ આપે છે અને પોતાના માર્ગે ચાલવા માટે એક સારી પોઝિટિવિટીના માર્ગે ચાલવા માટે પ્રબોધ સ્વામીજી એ યુવાનોને ખૂબ જ દાખલો કરી રહ્યા છે ઉત્તરી અરબ સાગરમાં એમવી લીલા નોર્ફોકના અપહરણની કોશિશને ભારતીય નૌસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી નિષ્ફળ કરી દીધી હતી જહાજ પર સવાર તમામ એકવીસ ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે અને તેમાંથી પંદર ભારતીય છે નૌસેનાના માક્રોસ કમાન્ડોના જણાવ્યા પ્રમાણે જહાજ પર અપહરણ કરનારા હાજર નહોતા ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ ચેન્નાઈ કાર્ગો કાર્ગોશીપ એમવી લીલા નોર્ફોકની નજીક છે અને તેના વીજળી ઉત્પાદન અને જહાજ એમવી લીલા નોરફોક પર નૌસેના માર્કોસ કમાન્ડોનું ઓપરેશન શરૂ કર્યું નૌસેનાના કમાન્ડો અપહરણ થયેલા શીપ પર ચડી ગયા અને જહાજની શોધખોળ કરી નૌસેનાના વોરશીપ અને આઈએનએસ ચેન્નઈએ પોતાની એન્ટી ગશ્તથી હટી અને અપહરણ થયેલા જહાજ એમવી લીલા નોર્ફોકને રોક લીધું ભારતીય નૌકાદળે અગાઉ અપહરણકર્તાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે માલવાહક જહાજ એમવી લીલા નોર્ફોકની નજીક પહોંચતાની સાથે જ લૂંટારુઓને એલર્ટ જાહેર કર્યું હતું અને જેથી ગઈકાલે મોડી સાંજે સોમાલિયાના દરિયાકાંઠા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું માત્ર પાંચ હજારમાં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરતમાં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવી આપનારની ધરપકડ કરવામાં આવી સુરતમાં એસઓજીની ટીમે નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કર્યા બાદ ખુલાસો થયો છે બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલતાની સાથે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી પીસીબી અને એ આરોપીની ધરપકડ કરી લીધી છે એક બાંગ્લાદેશી વ્યક્તિ એજન્ટને 20000 ની બાંગ્લાદેશી કરન્સી આપી ભારતમાં આવ્યો હતો અને આરોપી ભુપેન્દ્ર तिवारीને 5000 આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું ભુપેન્દ્ર तिवारी કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી જે વ્યક્તિ આ કામના આરોપી જે છે તેનો નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું હાલમાં એ ભુપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને બંને આરોપીઓ હાલમાં કસ્ટડીમાં છે બાંગ્લાદેશીઓની હાલ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે પાંચ હજારમાં બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવાતા હતા આધાર કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો આ ખુલાસો સામે આવ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રાયતા મરચાંનો સ્વાદ વિદેશોમાં રહેતા લોકો માણી રહ્યા છે વર્તમાન મહિલા અને ગૃહ ઉદ્યોગમાં બનાવતા રાયતા મરચાંનો સ્વાદ લોકોના દાઢે વળગ્યો છે પચાસથી વધારે મહિલાઓ અહીં ખાસ પ્રકારના રાયતા મરચાં બનાવી રોજગારી પણ મેળવી છે ન માત્ર વઢવાણ કે સુરેન્દ્રનગર પરંતુ દેશ અને વિદેશમાંથી આ મરચાં લોકો મંગાવી રહ્યા છે શિયાળામાં બનતા રાયતા મરચાની કિંમત આમ તો એક કિલોના બસ્સો રૂપિયા જેટલી છે પરંતુ અમેરિકા દુબઈ કેનેડા સહિતના દેશોમાં વસતા ગુજરાતીઓ હજાર રૂપિયા જેટલો કુરિયર ચાર્જ ચૂકવીને પણ આ રાયતા મરચાં મંગાવતા ચાલીસ વર્ષથી વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ આવા અનેક રોજગાર લક્ષી કાર્યો કરી મહિલાઓને આત્મનિર્ભર થવા પ્રોત્સાહન આપે છે સ્ટોર કરી શકાય આખા વર્ષ સુધી એને કાંઈ જ થતું નથી કેમ કે એમાં પ્રિઝર્વેટિવ તરીકે મીઠું અને હળદર ભરીને આખી રાત રાખી મૂકી છે બીજે દિવસે સવારે એને તડકામાં સૂકવીને કોરા પાડીને પછી એની એનામાં પ્રોસેસ કરી એને બનાવવામાં આવે છે અલગ અલગ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અમેરિકા દુબઈ રાજકોટ વઢવાણ એવા અલગ અલગ રીતે મરચાં અમે અહીંથી પૂરીયર તરીકે મોકલીએ છીએ જેનું દુનિયામાં એક નામ છે કે વઢવાણી રાયતા મરચાં એ રાયતા ચા નો અત્યારે અમારે ફૂલ સિઝન ચાલે છે અને હવે તો ફોરેન અને આપણા દેશના બધા શહેરોમાં આ મરચા છે એ જાય છે સમાચારોમાં હાલ સમય હોય વિરામ નો